એની જરૂરિયાત દેશ આઈડીમાં અમારા પ્રેસિડેન્ટ અધિકારી સાથે વાત કરી છે. મોદી સાહેબ ની જે વાત કરે છે તો અમારું શું છે સાહેબ, આપણે આરો સાથે કે આપણે વાત કરી શકીએ? માઇક્રો ઓબ્ઝર્વર સાથે આપણે બોલાવી શકીએ. બિલકુલ બિલકુલ, ઇન્ડિયા સર્વતોમુખી કરવું બિલકુલ સમજી શકું. મોદી સાહેબ આપણે ઇન્ડિયા વાતો કરે છે કે ડિજિટલ ઇન્ડિયા ના આપણા ઓફિસર બધા જે ફાઈલો હતા વાય વાય કે અમરથી ના પડે ઉપર ઉપર કોણ ગુસ્સો હોય. ઉલ્લેખનીય છે કે મતદાન ગઢવીને અત્યારે મતદાન નથી થઈ શક્યું, તેમનું કારણ કે તેમની પાસે તેમનું આધાર કાર્ડ જે તેમની સાથે મોબાઈલમાં છે, પરંતુ અત્યારે તેમની સાથે વાત કરવાનો પણ પ્રયાસ આપણે કરીશું. શું કહી રહ્યા છે સર? આ તો મોદી સાહેબ આખી દુનિયામાં જાહેરાત કરી છે ભારત ડિજિટલ તરફ જઈ રહ્યું છે અને ડિજિટલ આઈડી બધે ચાલે છે, બેંકમાં ચાલે છે, પાસપોર્ટ ઓફિસમાં ચાલે છે, એરપોર્ટ પર પણ ચાલે છે. તો મારી દેખતા અંદર હું બૂથમાં ગયો તો મારી પાસે મોબાઈલમાં ડિજિટલ કોપી છે તો એ એલાઉ નથી કરતા. મારે દેખતા 8 મતદારો એમને ગયા તો એવા કેટલા મતદારો નિરાશ થશે, જે માણસ પહેલીવાર જીવનમાં મતદાન કરતો એને કેટલી નિરાશ થાય. આમ ચૂંટણી જાહેર થઈ ત્યારથી હું લાખો લોકોને અપીલ કરું છું એક ગુજરાતના જાગૃત નાગરિક તરીકે કે ભાઈ મતદાન કરવા તમે અવશ્ય જાડો. હવે મતદાન મથક પર આવી તકલીફ પડતી હોય તો એમણે મારી રજૂઆત એ છે કે ફાઇનલ ઓથોરિટી જે પણ હોય એ આપણા ગુજરાતના પ્રણવતા પુત્ર અને ભારતના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબને કહી દે કે ભાઈ ડિજિટલ ઇન્ડિયા શક્ય નથી. આપણા વડાપ્રધાન પણ ડિજિટલ ઇન્ડિયામાં માને છે. બિલકુલ, એમણે કરી દીધું છે, ઘણા બધા ફેક્ટરમાં થઈ ગયું છે, પણ આ જગ્યાએ કેમ નથી ચલાવતું એ મને કંઈ ખ્યાલ નથી.